નમસ્કાર, રફ્તાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. તો આવું જોઈએ સમાચાર વિસ્તારથી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોરચલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રફ્તાર ન્યૂઝ બુલેટિનની ટીમ દ્વારા ક્રિકેટના સામાનની કીટ તથા ફૂલ રેકેટ કીટનું વિતરણ કર્યું ત્યારે સૌ શિક્ષણગણ અને ગામના લોકોએ ખુશી વ્યક્ત કરી. અમારી રફ્તાર ન્યૂઝ બુલેટિનની ટીમને આભાર વ્યક્ત કર્યો. તો આવું જોઈએ ડેડિયાપાડાથી અમારા પ્રતિનિધિ નિલેશ વસાવાનો એક રિપોર્ટ. નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકાના મોરચડી ગામની પ્રાથમિક શાળામાં આજે વિદ્યાર્થીઓને રફ્તાર ન્યૂઝ બુલેટિન દ્વારા બાળકોને ક્રિકેટના સામાન્ય કીટ તથા ફૂલ રેકેટ તેમજ ક્રિકેટના બોલનું અને મોરચડી ગામના બાળમંદિરના નાના નાના ભૂલકાઓ અને પૂરતી સુવિધા ન હતી સરકારશ્રીઓને તથા લાગતા વળગતા અધિકારીશ્રીઓને રજૂઆત કરી તાત્કાલિક ઓરડાનું સમારકામ કરે તેવી માંગણી સ્ટાફ દ્વારા કરવામાં આવી ત્યારે અમારા રફ્તાર ન્યૂઝ બુલેટિન ટીમનો સૌ શિક્ષણગણ અને ગ્રામના લોકોએ આભાર વ્યક્ત કર્યો. બાળકોની ખુશીનો પાર ન રહો ત્યારે રફ્તાર ન્યૂઝ બુલેટિનના તંત્રી ઓનર એવા મુકેશ ગોયલ તથા અમારા નર્મદા જિલ્લાના બ્યુરો ચીફ એવા નિલેશ વસા તથા સમગ્ર ટીમનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર દોસ્તો, આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મજોરી ગામે બાલ મંદિરની સુવિધા બરાબર જળવાઈ નથી રહી અને બાલ મંદિરમાં નોકરી કરતા લોકો જે મહિલા છે એ લોકોએ ઘણીવાર જિલ્લા અધિકારીને ફરજ પાડી અને કલેક્ટર સુધી પણ આવેદનપત્રો આપ્યા છે, છતાં બી આ બાલ મંદિરમાં તૂટપાટ થઈ છે. ઝેરીલા સાપ તેમજ અનેક અન્ય ઝેરીલા વસ્તુઓ અહીંયા હાજરીમાં રહે છે અને ઘણી વાર નજરે પડે છે. તો જે બાલ મંદિરમાં નોકરી કરતા મહિલાનું કહેવું છે કે ભાઈ અમારા બાલ મંદિરમાં આવા જે દબાઈ ગયેલા છે એમાં ઘર ઘર જેવા બધા છે, એમાં કંઈક સરકાર અમને મદદરૂપ બને અને અમારા બાલ મંદિરને સુધારા વધારા કરી આપે તે અમારી માંગ છે.